વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રંગર સોનલ નોબલ સ્કૂલ ગ્રુપ એકસ્ત્રી વિદ્યાલય દ્વારા હું રંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ધોરણ 2 ની અંદર કરો વિષયમાં લેક્ચર નંબર 8 માં શું કરવાનું છે તો કે સાચો વિકલ્પ પસંદ કરી અને સાચાની નિશાની કરો આપણે આ કલોલની સ્વાધ્યાયી છે બધા પાસાની સ્વાપોથી છે ને એમાં પેજ નંબર આપણે 9 ઉપર પહોંચ્યા છે સાચો વિકલ્પ પસંદ કરી અને રાઈટની નિશાની કરવાની છે ગામના લોકો ઉંદરો થી ખૂબ હેરાન થતા હતા કારણ કે ઉંદરો નો ત્રાસ જ એટલો બધો હતો અને અહીંયા પણ બે ઓપ્શન આપ્યા છે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા કે ઉંદરો ખૂબ વધારે હતા વાસરી વાળો નદી ઓળંગી ગયો તો વાસરી વાળો નદીમાં ડૂબી ગયો કે વાસરી વાળો નદી ની સામે કાંઠે પહોંચી ગયો તો હવે શું આવશે નદી કાંઠે નદી ઓળંગી જવી એટલે શું થાય નદીમાં ડૂબી જવું આવે કે નદી ઓળંગીને સામે પાર જોતું રહેવું આવે તો કે વાસરી વાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો તો અહીંયા બીજું છે એમાં આપણે રાઈટની નિશાની કરીશું ત્યારબાદ છે ચોર ચારે કોર હો 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 એનો મતલબ શું થાય બધી બાજુ શો બસતા હતા કે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા હવે એક તો ઉંદરો નો એટલો બધો ત્રાસ હતો એટલે લોકો હસે તો નહીં તો આપણે શું આવશે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા તો ત્યાં આપણે રાઈટની નિશાની કરવાની હશે બધી બાજુથી જાત જાતના અવાજ આવતા હતા પછી ઉંદરો શગડા ટાળો તમે આ વાક્ય ગામના લોકો વાસરી વાળાને કહે છે કે ઉંદરોને શગડા ઉંદરો એટલે કે આ જાજા બધા ઉંદરોને તમે આ ગામમાંથી દૂર કરો તો શું આવશે ગામમાંથી બધા ઉંદરોને લઈ જાઓ કે ગામમાં બધા ઉંદરોને મૂકી જાઓ ગામના લોકો શું કહેતા હતા સગડા ઉંદરોને ટાળો તમે તો શું થાય તો કે ગામમાંથી બધા ઉંદરોને લઈ જાઓ વાસરી વાળાને ગામમાં કહે છે ને કે આ બધા ઉંદરોને તમે અહીંથી લઈ જાઓ તો અહીંયા આવશે ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ છાનો માનો ચાલ્યો જા હવે આ ગામના લોકો વાસરી વાળાને કહે છે કે છાનો માનો અહીંથી ચાલ્યો જા તો બોલ્યા વગર જતો રહે કે બોલ્યા વગર આવતો રહે શું આવે તો કે છાનો મનો જતો રહે આપણે કહેતા હોય ને કે છાનો મનો જતો રહે એટલે આવતો રહે એમ કે છે કે જતો રહે એમ કે છે તો અહીંયા છાનો માનો ચાલ્યો જા ચાલો ચાલ્યો જાનો મતલબ થાય જતો રહે તો કે બોલ્યા વગર જતો રહે ત્યાં રાઈટ નિશાની તમારે કરવાની રહેશે બોલ્યા વગર જતો રહે હવે ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 9 આપ્યો છે યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા વાસરી વાળાએ પહેલી વખત શું વગાડી તો કે વાસરી તો અહીંયા બધાએ પહેલી ખાલી જગ્યાની અંદર લખવાનું છે વાસરી અને વાસરી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા કોણ એની પાછળ ચાલે છે વાસરી બગાડે છે ત્યારે તો કે ઉંદર તો અહીંયા આવશે ઉંદર તો ખાલી જગ્યા આપણે આ બનશે વાસરી વાળાએ પહેલી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા હવે આપણે ખાલી જગ્યા બે ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસરી વાળા ને ગામના લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં તો કે ઉંદરોને નદીમાં વાસરી વાળો ક્યાં લઈ જાય છે તો કે નદીમાં ઉંદરોને નદીમાં લઈ જનાર વાસરી વાળાને ગામના લોકોએ કેટલા રૂપિયા આપ્યા તો કે 1000 રૂપિયા આપ્યા કેટલા અહીંયા લખવાનું 1000 તો આપણો ખાલી જગ્યા બનશે ઉંદરોને ખાલી ઉંદરોને નદીમાં લઈ જનાર વાસરી વાળાને ગામના લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં
હવે આપણી ખાલી જગ્યા ત્રીજી વાસરી વાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાસરી ખાલી જગ્યા લાગ્યો તો શું આવશે તો કે વાસરી વાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ક્યાં તો કે ગામની વચ્ચે ઊભો રહ્યો ને વાસરી વગાડવા લાગ્યો તો વાસરી વાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાસરી વગાડવા લાગ્યો ત્યારબાદ ચોથી ખાલી જગ્યા વાસરી વાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા તો કે વાસરી વાળાએ જ્યારે બીજી વખત શું વગાડી તો કે વાસરી અહીંયા પણ આવશે વાસરી અને પહેલી વખત આપણે જાણીએ છીએ કે વાસરી વગાડી ત્યારે બધા ઉંદરો તેની પાછળ દોડવા લાગ્યા પણ હવે એમ કહે છે કે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ જ્યારે બીજી વખત એને વાસરી વગાડી ત્યારે કોણ એની પાછળ ચાલ્યું તો કે છોકરાઓ તો આપણી ખાલી જગ્યા છે વાસરી વાળાએ બીજી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેની પાછળ ચાલ્યા હવે આ રીતના આપણે પેજ નંબર 9 ઉપર વિકલ્પો આપ્યા છે એ સાચા પસંદ કરી અને ત્યાં લખવાના છે તેમજ નીચે આપણને આ ખાલી જગ્યા આપી છે જે તમારે સધી પોથીની અંદર લખવાની છે અને તમારે આ નોટબુકની અંદર પણ રિવિઝન માટે લખવાનું રહેશે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ